સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની બાગોર વિસ્તારમાં આવેલ નાગર બ્રાહ્મણવાસમાં જય બહુચર માના મંદિર ખાતે નવરાત્રીના 9 દિવસ શ્રદ્ધા ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે. પ્રાંતિજ નાની બાગોર વિસ્તારમાં આવેલ નાગર બ્રહ્માંડ ભાણીબાના કુવા પાસે આવેલ નાગરવાસમાં આવેલ 250 વર્ષ પુરાણું બહુચર માનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના નાગર સમાજના વડવાઓ દ્વારા કરવામાં આવી હતી. જે તે સમયે અહીં રહેતા નાગર બ્રહ્માંડ સમાજના લોકોને જતે વખતે સંતાન ન થતા તેઓના વડવાઓ દ્વારા સંકલપુર ખાતે આવેલ શ્રી બહુચર માતાજીના મંદિર ખાતેથી દીવાની જ્યોત લાવી પ્રાંતિજ ખાતે વર્ષો પહેલાં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ મા બહુચરના આશીર્વાદથી નાગર બ્રહ્માંડ સમાજનો વંશવેલો વધ્યો હતો. તો અહીં આજુબાજુમાં રહેતા અને અન્ય સમાજના લોકો કે જે દંપતીઓને સંતાન ના થતું હોય તેવા લોકો આ મંદિર ખાતે આવીને બાધા રાખે છે અને બાધા પૂર્ણ થતાં નવરાત્રિમાં અહીં આવી માનતા પૂર્ણ કરે છે. ત્યારે નવરાત્રિ દરમિયાન નાગર બ્રાહ્મણ સમાજના અહીં રહેતા અને ધંધા રોજગાર અર્થે બહાર ગામ રહેતા લોકો નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરે છે અને 8મ અને 9મના દિવસે અચૂક પ્રાંતિજ ખાતે પરિવાર સાથે આવી મા બહુચરના મંદિરે આવી માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો 8મના દિવસે બાધાનો ગરબો કે રાજી ખુશીથી મંદિર ખાતે ગરબો નીકળે છે અને છેલ્લા દિવસે હવન પૂજા કરી 9મના દિવસે ગરબો વરાવાય છે. રાવલ જેડેસટીવી પ્રાંતિ છે. બહુચર માથી જય. વધુમાં જણાવું કે આ નાગર બ્રાહ્મણોનો મહેલો કહેવાતો હતો. અમારા બાપ દાદા વખતનું આ ચાલે છે. અમારા જે મકાન છે એ બી નાગર બ્રાહ્મણોના હતા, બરાબર છે. અને વર્ષોથી આ માતાજીની અહીંયા એક ચમત્કાર જેવું છે કે જે પણ માનતા માનવામાં આવે છે તો એમનો પરચો માતાજી આપે, સાક્ષાત હાજર હાજર છે. નાગરો બ્રાહ્મણો 9 દિવસ ગમે તે કરીને ઉપવાસ કરે છે અને નવરાત્રિના દિવસે ગમે પણ દુનિયામાં આવે છે. કાલે નોમનું એમનું હવન બી થશે, બરાબર છે. અને બધી વ્યવસ્થામાં અમે મહેલાવાળા પૂરો સાથ સહકાર આપીએ છીએ અને એ લોકો બી અમારા સાથે હાજર અને રહેશે અને અમને સૌમય મળે છે. અમે એમની સેવા બી કરીએ છીએ અને માતાજીની અમારી એટલી કૃપા છે મહેલામાં કે અમારે કોઈ બી બનાવ ઈચ્છનીય બનાવ બનતો નથી. જ્યારે બી માતાજીને અમે આગળ રાખીને કામ કરીએ તો માતાજી અમારું પૂરું કરે છે. આ મારું મંદિર 7 પેઢી જૂનું છે અને લગભગ 200 વર્ષ ઉપર હશે થયા હશે. અને અમારા વંશવેલા માટે આ મંદિર ચાલતા સંઘ દ્વારા પેઢીઓ જૂના વંશવેલાવાળા માટે લાઈન બેસાડેલા માતાજીને છે. જીવત દ્વારા સંકલ્પોથી લાઈન બેસાડેલા છે માતાજીને. આશરે 200-250 વર્ષ જૂનું મંદિર છે અને ત્યારથી આ તારીખ આ રીતના 9 દિવસ નવરાત્રિનું અનુષ્ઠાન કરીને ઉપવાસ કરીને અમે માતાજીને કરીએ છીએ પૂજા અર્ચના. આશરે કહું ને અમારા જન્મ પહેલાં હતા એ મને લગભગ 53 વર્ષ જેવું હતું. એ પહેલાંનું મારે લગભગ 2-3 પેઢી તો મૂકી જોયું. 7 પેઢી જૂનું મંદિર છે. લગભગ 200-250 વર્ષ જેવું થયું હશે. એટલે હા, મારા 3-4મી પેઢી ચાલે છે. હા, જ્યારે આસો માસ વૈશાખની નવરાત્રિ ચાલુ થાય છે ત્યારથી એના અમોસના દિવસે અમે ડાટા કરીએ છીએ અને ભીંડાના શીરાનું શાક ખાઈને ઉપવાસ ચાલુ એ દિવસ બીજા દિવસથી અમે કરીએ છીએ. નવરાત્રિમાં ફરાળ કરીને અને 9 દિવસના આવી રીતે અમે નકોડા ઉપવાસ કરીએ છીએ અને 9મના દિવસે નિવેદ ધરાવી માતાનું ભજન સત્સંગ રોજ 9 દિવસ કરીએ છીએ અને છેલ્લે બપોરે આરતી ભજન સત્સંગ કરી અને અમે વિસર્જન 9મના દિવસે કરીએ છીએ. મંદિર 200-250 વર્ષ પુરાણું છે અને બહુચરમાં અમારા સંકલપુરથી બાપ દાદા પેઢીઓ વખતથી ત્યાં વંશવેલો અમારો નહોતો રહેતો એટલે ત્યાં સંકલપુરથી અખંડ દીવો લાઈન માતાજીની સ્થાપના કરી છે અને એ પછી અમારા છેકથી અમારો પરિવારમાં બધી સુખ સંપત્તિ રહેશે અને દર વર્ષે આ નવરાત્રિમાં અમે 9 દિવસ અમારા કુટુંબના દરેક પરિવારના એક સભ્યને બેસાડીએ છીએ અને ઉપવાસમાં બેસાડી 9 દિવસ પૂજા અર્ચના કરીએ છીએ અને છેલ્લા દિવસે 9મના દિવસે હવન કરીને અને અમારું વિસર્જન આરતી ભજન કીર્તન અને પરિવારના ઓછામાં ઓછા 40-50 સભ્યો ભેગા થઈને અને અમારે વિસર્જન થાય છે અને આનંદથી 9 દિવસ અમે
પસાર કરીએ છીએ. આઠમના દિવસે તમારા કઈક માતાજીનો ગરબો નીકળે છે? આઠમના દિવસે અમારે બાધા હોય તો અમે ગરબો કાઢીએ છીએ અને એમની મેં અમે રાજી ખુશીથી આઠમના